સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા માર્કેટના સભાખંડમાં ધી પ્રાંતિજ તાલુકા ફળ અને શાકભાજી સંઘની પ્રથમ બેઠક યોજાઈ હતી, જેમાં સાબરકાંઠા અરવલ્લી સાંસદ દીપસિંહ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધી પ્રાંતિજ તાલુકા ફળ અને શાકભાજી સંઘની પ્રથમ બેઠક માર્કેટ યાર્ડના સભાખંડમાં મળી હતી. નવા વરાયેલા ચેરમેન બિપિનકુમાર કાંતિલાલ પટેલના અધ્યક્ષસ્થાને મળેલ આ બેઠકમાં સાંસદ દીપસિંહ રાઠોડની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. આ સંઘમાં જેમની સભ્ય તરીકે વરણી થઈ છે તેવા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ પટેલ, ડૉક્ટર સતીશભાઈ ત્રિવેદી, મનુભાઈ એસ પટેલ, નટુભાઈ પી પટેલ, અમૃતભાઈ કે પટેલ, અમૃતભાઈ પી પટેલ તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સંઘના ચેરમેન અશોકભાઈ પટેલ, લીડરના સતીશભાઈ તેમજ બિપિનભાઈ ઉપરાંત વડાલીથી આવેલા આગેવાનોએ નવા વરાયેલા ચેરમેન બિપિનકુમાર પટેલ અભિનંદન પાઠવ્યા હતા. સાંસદ દીપસિંહ રાઠોડ તેમજ ચેરમેન બિપિનભાઈનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. તાલુકા ફળ અને શાકભાજી સંઘની રચના થવાથી પ્રાંતિજ તાલુકાના ખેડૂતોને ખૂબ મોટો લાભ થશે, તેમજ પ્રજાજનોને પણ તાજા ફ્રૂટ્સ અને ફળફળાતી ઉપલબ્ધ થશે. આવનારા સમયમાં આ સંઘની રચનાથી વેપારીઓને પણ ફાયદો થશે. આ તબક્કે સાંસદ દીપસિંહ રાઠોડે પક્ષાપક્ષીથી દૂર રહીને સંસ્થાનો સર્વાંગી વિકાસ થાય તે માટે ઉપસ્થિત રહીને સભ્યોને અપીલ કરી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ખેડૂત ઉદ્ધારના સંકલ્પને સાકાર કરવા સૌએ સાથે મળીને સંસ્થાની પ્રગતિ થાય તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું. ચેરમેન બિપિનકુમાર પટેલે આ સંઘની રચનામાં સાંસદ દીપસિંહ રાઠોડના મહત્વનો ફાળો હોવાનું જણાવીને તેમનો આભાર માન્યો હતો. સાબરકાંઠા જિલ્લા ફળ અને શાકભાજી સંઘના ચેરમેન અશોકભાઈ પટેલે તાલુકા કક્ષાએ બનેલ નવી ટીમને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ. આમ તો ગુજરાતમાં ને સમગ્ર ભારતમાં શાકભાજી એક મોટું અંગ છે અને ખેડૂતો માટે પણ એક મોટું યોગદાન અથવા તો મોટું આવકનું સાધન છે. આવતા દિવસોમાં એમાં સાબરકાંઠામાં એક શાકભાજી એ મોટું હબ બની ગયું છે. કેન્દ્ર સરકારે પણ ફ્રી ઝોન લગભગ જાહેર કર્યો છે સાબરકાંઠા માટે. એટલે એક MP તરીકે અથવા તો એક પ્રતિનિધિ તરીકે મારા માટે ગૌરવ છે, અને ખરેખર ગૌરવ એકલું નહીં પણ ખૂબ આનંદ અને લાગણી પણ અનુભવું છું કે આદરણીય નરેન્દ્રભાઈએ જે સાબરકાંઠા માટે આ લાગણી પેદા કરી અને આવતા દિવસોમાં સાબરકાંઠાની જ્યારે ગુજરાત એકલા લેવલે નહીં, ભારત એકલા લેવલે નહીં, વિશ્વ તક સુધી પહોંચવાની એક તક પૂરી પાડી છે. એ અરસામાં જ્યારે પ્રતિ તાલુકામાં અશોકભાઈ હોય, સતીશભાઈ હોય, અમારા બિપિનભાઈ હોય, જયંતિભાઈ હોય, બધા લોકોએ અને અમારો આખું બોર્ડ ડિરેક્ટર બધા લોકોએ બની અને એક તાલુકાની જિલ્લા કક્ષાએ સંઘ બની, શાકભાજી સંઘ બની અને ઉત્પાદન કરી, એને વધારે વધારે પ્રોડક્ટ કરી, વધારે વધારે ખેડૂતોને ફાયદો થાય, કઈ રીતે ખેડૂતો આગળ વધે, એની આગળ વધે એટલી નહીં એમની પોતાની આગવી સૂઝ ઊભી થઈ અને આખા વિશ્વમાં પહોંચે એની સુગંધ, એ પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે એ પ્રસંગે જ્યારે અહીંયા ઉપસ્થિત રહેવાનું થયું છે, હું પણ આનો સભ્ય છું એટલે હું પણ ગૌરવ અનુભવું છું. એટલા માટે કે આવા એક પરિબળ જ્યારે બનેલું છે એમાં જ્યારે મારા પણ ફાઉન્ડરમાં રહેવાની તક મળી છે તો ગૌરવ પણ છે અને ખરેખર ખેડૂતો માટે અને આખો સંઘ જેમને ઊભો કર્યો છે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પણ પાઠવું છું. અને સાબર પ્રાંતિજ નહીં, સાબરકાંઠા અને અરવલ્લી બધી જનતા વચ્ચેથી અથવા ખેડૂતો વચ્ચેથી ચોક્કસ મારું વિશ્વાસ છે કે બધા ખેડૂતો આમાં પ્રગતિ કરશે, મોટો ફાયદો થશે અને આવતા દિવસોમાં એક આગવી સૂઝ તરીકે સાબરકાંઠા અને અરવલ્લી ઉભરી આવશે એવી આશા દેખાય છે. એ જ મારી મૂળ વાત છે. પ્રાંતિજ તાલુકાનો એક ગૌરવ ને એક નવો સંઘ શાકભાજી અને ફળફળાદી શાકભાજી ખરીદ વેચાણ સંઘ ઊભો થયો છે. એના મુખ્ય આપના માનનીય સંસદ સભ્યનો ખૂબ ખૂબ આભાર એટલા માટે માનવો પડે છે કે એક તો ગુજરાત સરકારને આપણા કેન્દ્ર સરકાર તેમના અનુલક્ષી એક સારા પ્રોજેક્ટ સફર અને ફળફળાદી અને શાકભાજીનો એક અંતર્ગત એક ડિપાર્ટ અલગ પાડ્યું છે માનનીય મુખ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે. એના એક આપણા એની અંદર એક આપણા સામાન્ય
નાગરિક બની ખેડૂતોના માર્ગદર્શક સુધી ખેડૂતોને સહાય પહોંચે એ વિશેષ તરીકે આપણે એક સંઘ ઊભો કર્યો છે. એ સંઘના મુખ્ય આપના મદદ મુખ્ય એટલે એમનો આભાર, ખૂબ ખૂબ આભાર આપણા એમપી સાહેબનો માન્ય છે, દીપસિંહ રાઠોડ સાહેબનો. આજ આ પ્રસંગે ઉપસ્થિત દેવરા સંઘના ચેરમેન માન્ય અશોકભાઈ, મહામંત્રી સતીશભાઈ, બિપિનભાઈ, રામભાઈ, જંતિકાકા ડિરેક્ટર આપણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તથા મારા બોર્ડ ઓફ ડિરેક્ટરોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પણ પ્રાંતિજ તાલુકાની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જે સહયોગ આપી આ સંઘની સ્થાપના ખૂબ વિકાસ થાય એવી અમે અપેક્ષા રાખી શુભકામનાઓ પાઠવીએ છીએ. જય